તમને કહું, તમે લગ્નની પત્રિકા જયારે લખવા બેસો છો ને ત્યારે કોને લખવી, કોને આપવી, કોને અમે બે ને કોને સહકુટુંબ, બરાબર? આ લખતા પહેલા તમે એક ડાયરી કાઢો. દરેક મોટા શેઠિયાઓના ઘરમાં આવી એક ડાયરી હોય છે, અને ડાયરી ખોલીને જુએ, શું જુએ? મારે એ જ કેવું છે, કોને આપવી એના કરતા કોને ન આપવી એનો વિચાર જયારે તમે કરો છો ને ત્યારે સૌથી પહેલું અપમંગળ તમારા લગ્નમાં કરી રહ્યા છે. જે કોઈ એવો માઈનો લાભ કે જેની સાથે અબોલા હોય, ભૂતકાળની અંદર બહુ સારા સારી હોય, કોઈ કારણવશ કોઈ ભ્રમને કારણે અબોલા થયા હોય, તો પણ લગ્નના પ્રસંગે સામે ચડીને એને પત્રિકા આપી અબોલા તોડી નાખવાનું કામ કોઈ સભામાંથી કોઈ કર્યું હોય તો આમ જ કરો. મને અબોલા નથી જોઈતા, મને ના ગમે, ત્યાં સુધી મને મારા પ્રસંગમાં મજા જ ના આવે. તમને કહું, તમારા પ્રસંગો જાહેરમાં એટલા માટે ઉજવવાના આવતા કે જેનાથી આવા કોકની સાથે દુર્ઘટના ઘટી હોય ને એની સાથે પાછું શું થઈ જાય, કોમ્પ્રોમાઇઝ. તમારા અહંકાર નડતા હોય ને તમે સામે ચડીને ભરમ ઈચ્છા મિજુકડેમાં આપવાના ગયા, પણ તમારા ઘરે વર્ષમાં બે ચાર પ્રસંગો આવે કે ન આવે, એ પ્રસંગના સમયે તમે એને યાદ કરીને બોલાવી લો, ઓટોમેટિક તમારા અબોલા દૂર થઈ જશે. આજની નવી પેઢી નવી નવા જમાનાની નીકળી છે. મેરેજ જાહેરમાં નહીં કરવાના, શું કરી લેવાના? સિવિલ મેરેજ, કોર્ટ મેરેજ. લવ મેરેજ તો હોય એ પાછા કેવા કરવાના? કોર્ટ મેરેજ. કેમ ભાઈ? અરે મારા સાહેબ, શું આ લાખો રૂપિયાના ખોટા ખર્ચા કરવાના, આખી દુનિયાને દેખાડો કરવાનો? મેં તો મારા પપ્પાને કહી દીધો છે, આપણે તો કોર્ટ મેરેજ કરવાના છે, આપણે આવું બધું ના જોઈએ. મેં એને એમ જ કીધું, એક છોકરો મને જયારે મુંબઈમાં આ વાત કરી, મેં, તારા બાપા મૂર્ખા હતા, તારા દાદા મૂર્ખા હતા, તમારે શું કરશે? તમારા દાદાના દાદાઓ શું મૂર્ખા હતા કે જેના કારણે એ લોકોએ 500 જણાની વચ્ચે કર્યા, અગ્નિની સાક્ષીએ કર્યા, અને તું કોર્ટના ચાર દરવાજાની વચ્ચે, બે વકીલની સામે, અને તમારા બે જણાના ફેમિલીની વચ્ચે, વિવાચ્ય તોને 500ની વચ્ચે કરવાનો એની પાછળ કારણ હતું, આખા સમાજને ભેગો કરી એ સમાજને કહેવાનું હતું, અમારો ગગો આ ગગીની સાથે પરણે છે, હવે ભવિષ્યમાં ગગો રોડ ઉપરથી, શાંતાદેવી રોડ ઉપરથી જો કોઈ બીજી ગગી સાથે નીકળે તો પગમાંથી ચપ્પલ કાઢીને એને મારવાની. જાહેરમાં એટલા માટે અનુષ્ઠાન થતા હતા, પ્રસંગો થતા હતા, સૌ ભેગા થાય, પરસ્પરના પ્રેમ વધે, આંખમાંથી ઝેર બધા નીચોવાઈ જાય, અને ફરી પાછા પહેલા જેવા વ્યવહાર. મારી મૂળ વાત એ છે, જે પરમાત્મા પાસે પ્રાર્થના કરવા જવાનું છે, પ્રભુ પાસે જતા પહેલા બાથરૂમમાં સ્નાન કરીને નીકળો છો, સરસ મજાના પૂજાના કપડાં પહેરીને નીકળો છો, હાથમાં ઉત્તમ પ્રકારના દ્રવ્ય લઈને નીકળો છો, દ્રવ્ય શુદ્ધિ છે, વસ્ત્ર શુદ્ધિ છે, શરીર શુદ્ધિ છે, ભાવ શુદ્ધિ જો નહીં હોય તો એ પૂજા શું કામ? ભાવની શુદ્ધિ માટે બે તત્વોને તમારે દૂર કરવાના, નંબર એક યાચના અને નંબર બે વાસા. યાચના એટલે અર્થ પુરુષાર્થ, અને વાસના એટલે કામ પુરુષાર્થ.